हेलो स्टूडेंट, धोरण 11 बायोलॉजी सब्जेक्ट में चैप्टर नंबर 4 आपणे कंटीन्यू करीए। आपणे आना आगळना लेक्चर में समुदाय 2 જોયા હતા, સછિદ્ર અને કોષ્ઠાંત્રી સમુદાય। અને હવે આપણે જોવાના છે અન્ય સમુદાય, એનું નામ છે કંકતધરા। કંકતધરા સજીવો છે, એ સામાન્ય રીતે સમુદ્ર અખરોટ કે કંકત જેલી તરીકે ઓળખાય છે। અખરોટ સ્વરૂપમાં સમુદ્રમાં જોવા મળતા સજીવો અને બીજું જેલી સ્વરૂપ ધરાવતા અને કંકત, કંકત એટલે કે એના શરીર ઉપર કાંટા જેવી રચનાઓ જોવા મળશે, બરાબર। એટલે કંકત જેલી કે સમુદ્ર અખરોટ તરીકે પણ ઓળખાય છે કંકત ધરા સમુદાયના સજીવો। ક્યાં જોવા મળે? તો દરિયાઈ સજીવ છે એટલે ખારા પાણીમાં જોવા મળશે। અરીય સંમિતિ ધરાવતા શરીર જે છે એને કોઈ મધ્ય અક્ષમાંથી કોઈ પણ દરિયે કાપીએ તો એક સરખા ભાગોમાં વિભાજિત થશે। દ્વિગર્ભસ્તરીય, બે ગર્ભસ્તર ધરાવે અને પેશીસ્તરીય આયોજન ધરાવતા સજીવો છે, એટલે પેશીઓનું બનેલું શરીર અને બે ગર્ભસ્તર ધરાવતું અરીય સંમિતિ ધરાવતું દરિયાઈ સજીવ છે। શરીર એ પક્ષમોની કંકત તકતીઓ કહેવાતી 8 બાહ્ય હરોળ ધરાવે છે કે જે પ્રચલનમાં મદદરૂપ છે। એટલે શરીર અખરોટ જેવું હશે, બરાબર। એના શરીર ઉપરથી પક્ષ્મની કંકત તકતીઓ કહેવાતી, પક્ષ્મ ધરાવે છે અને એની પર કાંટાઓ જેવી રચના ધરાવશે, એટલે લાંબી રચના હશે। આપણે આકૃતિ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે। આ રીતનું આ સમુદ્ર અખરોટ જેવું છે અને એના શરીર ઉપરથી આપણે અહીંયા જોઈ શકીએ, બરાબર। આ 8 પક્ષ્મોની બનેલી 8 કાંટાઓ જેવી રચના ધરાવતી બાહ્ય હરોળ ધરાવે છે, આઈરિયા, બરાબર। આ શું છે? તો હરોળ, બરાબર। એ શેની બનેલી છે? તો કંકત, એટલે એ પક્ષ્મ જેવા હશે જેના ઉપર કાંટા જેવી રચના હશે। એવી કેટલી આવેલી હોય? 8 હરોળ બાહ્ય તરફ આવેલી હોય છે શરીરની બહાર, જે શું કરે? પ્રચલનમાં મદદરૂપ થાય છે। પક્ષ્મ છે એટલે હલવાના, બરાબર, હલેસા જેવું કાર્ય કરવાના, એટલે એક સ્થળેથી બીજા સ્થળે જવામાં એને મદદરૂપ થશે। આગળ જોઈએ, બહિર્કોષીય અને અંતઃકોષીય બંને પ્રકારનું પાચન। આમાં પણ શરીર કોષની બહાર અને કોષની અંદર એમ બંને પ્રકારે પાચનની ક્રિયા થશે। હવે ખાસ યાદ રાખજો, આ એની વિશિષ્ટતા છે, જે છે જૈવિક પ્રદીપ્યતા, એને પ્રકાશિતતાનો ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે। જૈવિક પ્રદીપ્યતા એ કંકતધરોમાં ખૂબ જ નોંધનીય લક્ષણ છે। પ્રકાશિતતાનો ગુણધર્મ ધરાવે, જે કંકતધરાનું વિશિષ્ટ લક્ષણ છે। શું થશે એમાં? કે એના શરીર ઉપરથી આપણે જ્યારે એના ઉપર પ્રકાશ પડે ને, ત્યારે એ શું થશે? ચમકશે। એને જૈવિક પ્રદીપ્યતા કહેવામાં આવે, એટલે પ્રકાશ એના શરીર ઉપર પડતા એમાં શું થશે? આપણને આખું ચળકતું દેખાશે, અને એવું ફક્ત કંકતધરા સમુદાયના સજીવો જ ધરાવી શકે। આ ઉપરાંત તેઓમાં લિંગભેદ જોવા મળતો નથી, એટલે નર અને માદા અલગ અલગ નથી, ફક્ત લિંગી પ્રજનન કરે છે। લિંગભેદ નથી છતાં પણ લિંગી પ્રજનન જ કરશે, એટલે અંડકોષ અને શુક્રકોષ બંને એક જ સ્વરૂપ, એક જ સજીવમાં ઉત્પન્ન થશે અને એમાં જન્યુઓનું નિર્માણ દ્વારા શું થશે? યુગ્મન જ બનશે। એટલે બાહ્ય ફલન અને પરોક્ષ ગર્ભ વિકાસ, અહીંયા બાહ્ય ફલન એટલે શરીરની બહારની તરફ ફલનની ક્રિયા થશે, જન્યુઓનું નિર્માણ, જન્યુઓ જોડાણ જે થાય અને યુગ્મન જ બનશે એ બહારની તરફ, અને યુગ્મન જ બન્યું એટલે ડિંબનું નિર્માણ, એટલે પરોક્ષ ગર્ભ વિકાસ તરીકે ઓળખાશે। ફરી પાછું કહું, જો ડિંભ બને તો એને પરોક્ષ ગર્ભ વિકાસ કહેવામાં આવશે। એટલે લિંગભેદ નથી દર્શાવતા, ફક્ત લિંગી પ્રજનન કરે અને બાહ્ય ફલન અને પરોક્ષ ગર્ભ વિકાસ દર્શાવે, જેના ઉદાહરણોમાં આવશે પ્લુરોબ્રેકિયા અને ટીનોપ્લેના। સ્ટુડન્ટ, ખાસ નામ યાદ રાખજો, ઘણા નામ અટપટા છે, પરંતુ આપણે બે નામ તો બધા જ સમુદાયના યાદ રાખવા પડશે ઉદાહરણમાં, પ્લુરોબ્રેકિયા અને ટીનોપ્લેના। આ થયું આપણે કંકતધરા સમુદાય। હવે આપણે એના પછીનો નેક્સ્ટ સમુદાય જોવાના છે, પૃથુકૃમી સમુદાય। પૃથુકૃમી સમુદાયમાં શું આવે જોઈએ। પૃથુકૃમી સમુદાય જે છે એ ચપટો દેહ ધરાવે છે, ચપટો એટલે પર્ણ જેવું, પૃષ્ઠવક્ષીય બાજુ આપણે કેમ ચપટું જોઈએ, પર્ણ આખું, એ રીતનો દેહનું શરીર ધરાવશે આ જેને ચપટાકૃમી, ચપટો દેહ ધરાવે એટલે ચપટાકૃમી તરીકે ઓળખાશે। તેઓ મુખ્યત્વે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં જોવા મળતા અન્ય અંતઃપરોપજીવી છે,
હવે જો પરોપજીવી એટલે અન્ય ઉપર આધાર રાખી અને અંતઃ એટલે શરીરની અંદર ક્યાં જોવા મળે તો મનુષ્યના શરીરમાં અને કેટલાક પ્રાણીઓના શરીરમાં જોવા મળતા અંતઃ પરોપજીવીઓ છે પૃથુકૃમિ સમુદાયના સજીવો. ચપટાકૃમિઓ દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવે. હવે દ્વિપાર્શ્વીય આવી એટલે કે મધ્ય અક્ષ પરથી શરીર કોઈ એક જ ધરીએથી એક સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત થશે. બરાબર, આકૃતિ જોઈએ તો ખ્યાલ આવશે બધાને. હવે આ જુઓ તમે તો અહીંયા આપણે મધ્ય અક્ષ પરથી એક જ ધરીએ એટલે આપણે આને ઊભો કાપ મૂકીએ તો જ શરીર એક સરખા બે ભાગમાં વિભાજિત થશે. જો આડો કાપ મૂકશું તો આ વક્ષ સ્વરૂપ સપાટી ઉપર તરફ અને પૃષ્ઠ સપાટી બહાર નીચેની તરફ જતી રહેશે એટલે અલગ અલગ આવશે. શરીર ડાબા અને જમણા એક સરખા ભાગમાં વિભાજિત થઈ શકતું નથી, એટલા માટે દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવે છે. ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે. હવે પૃથુકૃમિ સમુદાયથી ત્રિગર્ભસ્તરી પ્રાણીઓની શરૂઆત થશે એટલે કે શરીરની જે ગુહા છે, પાચન ગુહા અને શરીર ગુહાની વચ્ચે અંતઃગર્ભસ્તર, મધ્યગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર જોવા મળશે. અદેહ કોષ્ઠી છે, ત્રણ ગર્ભસ્તર ધરાવે, વચ્ચે અવકાશ આપણને જોવા મળતો નથી એટલે દેહ કોષ્ઠ જોવા મળતું નથી. અને અંગસ્તરીય આયોજન ધરાવે છે એટલે અહીંયા યાદ રાખજો પૃથુકૃમિ સમુદાયના સજીવો સંમિતિ પણ અલગ આવશે, ત્રિગર્ભસ્તરી અને અંગનું નિર્માણ કરશે. પેશીઓ જે છે એ જુદા જુદા કાર્ય કરવા માટે અંગનું નિર્માણ કરશે એટલા માટે પૃથુકૃમિ સમુદાય અંગસ્તરીય આયોજન ધરાવે છે. તેમના પરોપજીવી સ્વરૂપોમાં અંકુશો કે ચૂષકો આવેલા હોય છે. અંકુશ અને ચૂષક, ચૂષક એટલે કે શોષણ કરવાનું કાર્ય કરશે. અંકુશ એટલે કે હુક જેવી રચના, એ શરીરના આપણે જો કોઈ હુક છે બરાબર એને કોઈ શરીર ઉપર આમ ચોંટાડીએ એટલે વળગી જશે અંદરની તરફ, અને ચૂષક એ શું કરશે, ચોંટી જશે. એટલે આ પરોપજીવી છે અને કેટલાક સજીવોમાં અંકુશ અને કેટલાકમાં ચૂષકો આવેલા હોય છે. તેમાંના કેટલાક તેમની સપાટી દ્વારા યજમાન શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યનું શોષણ કરે છે. અંકુશ દ્વારા ચોંટી જશે કે ચૂષક દ્વારા ચોંટી જશે અને એના દ્વારા એ યજમાન જેના જે સજીવોના શરીર ઉપર ચોંટશે એના શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યનું શોષણ કરી લેશે. શેના દ્વારા, ચૂષકો કે અંકુશો દ્વારા. જ્યોત કોષો કહેવાતા વિશિષ્ટીકરણ પામેલા કોષો આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદરૂપ થાય છે. હવે અહીંયા યાદ રાખજો આશ્રુતિ નિયમન અને ઉત્સર્જન એટલે ઉત્સર્જનમાં મદદ કરતું અંગ કયું પૃથુકૃમિમાં, તો એ છે જ્યોત કોષો. જ્યોત કોષો જે રીતે આપણે સચિદ્ર સમુદાયમાં કોલર કોષો જોયેલા એ રીતે આમાં જ્યોત કોષો આવેલા હોય છે. ફ્લેમ સેલ્સ એ શું કરે, આશ્રુતિ નિયમનનું કાર્ય પણ કરશે અને ઉત્સર્જનનું કાર્ય પણ કરશે. ઉત્સર્જનમાં મદદ કરશે અને આશ્રુતિ નિયમન. આશ્રુતિ નિયમન એટલે શું, તો સજીવ શરીરમાં જે હવે આપણે આગળ એક ચેપ્ટરમાં જોઈશું પણ તમને થોડું ડિટેલમાં એકદમ નહીં કહું પણ થોડું સમજાવી દઉં કે આશ્રુતિની ક્રિયામાં શું થશે. ખારા પાણીમાં રહેતા સજીવો જે છે એમના શરીરમાં જે પ્રવાહી જાય છે બરાબર એટલે ખારું પાણી હશે એટલે એમાં ક્ષારનું પ્રમાણ હશે, તો એ ક્ષારનું પ્રમાણ ઘટાડવામાં અમુક કોષો એને મદદ કરશે જેથી કરીને એ ખારા પાણીમાં જીવિત રહી શકે. બરાબર, તો એ માટે આશ્રુતિની ક્રિયા થઈ તો એ જ્યોત કોષો દ્વારા થશે. આ ઉપરાંત લિંગ ભેદ જોવા મળતો નથી એટલે નર અને માદા અલગ અલગ આપણને જોવા મળતા નથી. અંતઃફલનની ક્રિયા કરે છે અને ડિંબીય અવસ્થા દ્વારા વિકાસ પામે છે. ડિંબ એટલે ફરી પાછું પરોક્ષ ગર્ભ વિકાસ થયો, પણ કેવું છે, અંતઃફલન શરીરની અંદર તરફ. જેનું ઉદાહરણ એક જે છે પ્લેનેરિયા છે. પ્લેનેરિયા જે છે એ પ્લેનેરિયાના કેટલાક સભ્યો ઊંચી પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. એટલે શું, પુનઃસર્જન ક્ષમતા એટલે કે ફરી પાછું નિર્માણ પામવાની ક્ષમતા. જો સમજાવું અહીંયા, પ્લેનેરિયા જે છે એનું શરીર કઈ આ રીતે આપણને જોવા મળે, એમ તીર આકારનું હશે બરાબર. તો ઊંચી પુનઃસર્જન ક્ષમતા એટલે શું કે હવે એનો શરીરનો ભાગ અહીંયાથી કટ થઈ ગયો, અહીંયાથી કટ થઈ ગયો, બે જગ્યા પરથી કટ થઈ ગયો બરાબર કોઈ કારણસર, તો આ જે ભાગ છે આ મુખ અને આ પૂંછ અને આ દેહ છે વચ્ચેનો, તો આ જો મુખના ભાગેથી છૂટો પડી જાય તો એ મુખનો ભાગ જે છે એ કોષો વિભાજન પામશે અને એના આખો એક નવા પ્લેનેરિયાનું નિર્માણ કરશે. તે જ રીતે જો મધ્ય ભાગ છૂટો પડી ગયેલો હોય, આ છે મધ્ય ભાગ, તો મધ્ય ભાગ
નવા શીર્ષનું અને પૂંછનું નિર્માણ કરીને એક નવો સજીવ બનાવશે. એ રીતે ફક્ત પૂંછડી હોય તો પૂંછડી શું કરશે, દેહનું અને તેનું મુખનું નિર્માણ કરશે. એટલે કોઈ પણ સ્થળેથી કપાઈ જાય તો એ પોતાના સમગ્ર આ સજીવ એવો છે કે એના દરેક કોષો એ ફરી પાછા અન્ય ખૂટતા અંગોનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે, એને પુનઃસર્જન તરીકે ઓળખવામાં આવે. અને એ ફક્ત પ્લેનેરિયામાં જોવા મળશે. પ્લેનેરિયાના સભ્ય જ ફક્ત પુનઃસર્જનની ક્રિયા દર્શાવી શકે, જે એક પ્રકારનું પૃથુકૃમિ એટલે કે ચપટું કૃમિ છે. અને એના ઉદાહરણ જોઈએ તો એના ઉદાહરણમાં આવશે પટ્ટીકૃમિ અને યકૃત કૃમિ. આપણે આગળ આકૃતિ જોઈ જ ગયા છે, એ યકૃત કૃમિ છે અને પટ્ટીકૃમિ છે. ફરી પાછી બતાવી દો, આ છે આપણા પટ્ટીકૃમિ અને આ છે આપણું યકૃત કૃમિ, જે ચપટા કૃમિ તરીકે ઓળખાશે. ઉત્સર્જન માટેનું અંગ કયું હોય, જ્યોત કોષો આવેલા, શું આવેલું હોય, જ્યોત કોષો આવેલા હોય છે, જેમાંથી પ્લેનેરિયા પણ એક એનું ઉદાહરણ છે. અને એ પ્લેનેરિયા પુનઃસર્જનની ક્ષમતા ધરાવે છે. હવે આપણે જોવાના છે બીજો સમુદાય, એ સમુદાય છે સૂત્રકૃમિ સમુદાય. પૃથુકૃમિ જોયું, હવે સૂત્રકૃમિ જોઈએ. તો સૂત્રકૃમિઓનો દેહ એ આડા છેદમાં ગોળાકાર છે, આથી એને ગોળ કૃમિઓ તરીકે પણ ઓળખવામાં આવે, બરાબર. એમનું શરીર જે છે એનો આડો છેદ લઈએ તો આડા છેદમાં કેવો દેખાય છે, ગોળાકાર, એટલે એને ગોળ કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે સૂત્રકૃમિમાં ગોળ કૃમિનો સમાવેશ થશે, જ્યારે પૃથુકૃમિમાં આપણે એને કયા કીધા, ચપટા. કેમ, કારણ કે એ ચપટા હોય છે, એનું શરીર પર્ણની જેવું ચપટું દેખાય, એટલા માટે. તેઓ મુક્તજીવી છે. મુક્તજીવી એટલે કે ગમે ત્યાં ફરી શકે, કોઈ એક સ્થાન ઉપર ચોંટેલા હોતા નથી. જલજ અને સ્થળજ એટલે પાણીમાં પણ અને જમીન પર, એમ બંને જગ્યા ઉપર જોવા મળે. અથવા વનસ્પતિ અને પ્રાણીઓમાં પરોપજીવી છે. મુક્તજીવી છે, પાણીમાં અને જમીન પર ગમે ત્યાં જોવા મળે, અને વનસ્પતિ અને પ્રાણીઓમાં પરોપજીવી પણ છે. એટલે આ પણ વનસ્પતિ કે પ્રાણીઓમાં પરોપજીવી તરીકે જીવન વ્યતીત કરે છે. એટલે પોતાના પોષણ માટે એ વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખશે. ગોળ કૃમિઓ શરીરનું અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. હવે અહીંયા આવી ગયું અંગતંત્ર સ્તરીય આયોજન, એટલે અંગો ભેગા મળીને અંગતંત્રની રચના કરશે. જે રીતે આપણામાં પાચનતંત્ર, શ્વસનતંત્ર, રુધિરાભિસરણ તંત્ર જોવા મળે, જે પાચન અંગો શ્વસન અંગો જોડાઈને બનેલું હોય, એવી જ રીતે ગોળ કૃમિમાં પણ અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. તેઓ દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવે. શરીર મધ્ય અક્ષમાંથી કોઈ એક જ ધરીએથી બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત થાય. ત્રણ ગર્ભસ્તર ધરાવે અને કૂટદેહ કોષથી પ્રાણીઓ છે. એટલે કે મધ્યસ્થ ગુહા જે છે એ મધ્ય ગર્ભસ્તરની કોથળીઓ જેવી સ્વરૂપની રચના અવકાશમાં આપણને જોવા મળશે. અન્નમાર્ગ સારી રીતે વિકાસ પામેલી સ્નાયુ કંઠનળી યુક્ત સંપૂર્ણ છે. પાચન માર્ગ જે છે એમાં સ્નાયુલ કંઠનળી, સ્નાયુઓની બનેલી કંઠનળી આવેલી હોય છે, અને સંપૂર્ણ પાચન માર્ગ છે. હવે અહીંયા તમે જુઓ, સંપૂર્ણ પાચન માર્ગ એટલે શું આવશે, હમણાં સુધી આપણે શું જોયું, કોઈ એક જ છિદ્ર જે છે એ ખોરાક ગ્રહણ અને ઉત્સર્જન બંનેનું કાર્ય કરશે. જ્યારે અહીંયા શું આવશે, ખોરાક ગ્રહણ માટેનો માર્ગ અલગ હશે અને ઉત્સર્જન માટેનો માર્ગ જુદો હશે. એટલે સંપૂર્ણ પાચન તંત્ર ધરાવતું સજીવ છે સૂત્રકૃમિ. ઉત્સર્ગ નલિકા એ ઉત્સર્ગ છિદ્ર દ્વારા આભાસી શરીર ગુહામાંથી નકામા પદાર્થોને શરીરથી દૂર નિકાલ કરે છે. જોયું, સંપૂર્ણ છે એટલે એમાં શું આવેલું હોય, ઉત્સર્ગ નલિકા આવેલી હોય છે. એ ઉત્સર્ગ નલિકામાં ઉત્સર્ગ છિદ્ર આવેલા હોય છે. જે શરીર ગુહા જે છે કૂટદેહ કોષ્ઠી છે, એટલે આભાસી શરીર ગુહા ધરાવે, બરાબર. એટલે મધ્ય ગર્ભસ્તર છૂટી છૂટી કોથળીઓ સ્વરૂપમાં જે જોવા મળે એમાંથી નકામા પદાર્થોને શરીરની બહાર નિકાલ કરે છે. કોણ કરે, ઉત્સર્ગ છિદ્ર, ઉત્સર્ગ નલિકા આવેલી હોય છે, એના દ્વારા શરીરની બહાર કચરાનો નિકાલ કરે. એટલે ઉત્સર્જન અંગ તરીકે ઉત્સર્ગ નલિકા ધરાવે છે. લિંગભેદ જોવા મળે છે. હવે અહીંયાથી આવી ગયું લિંગભેદ, એટલે કે નર અને માદા જુદા જુદા હશે, જેને દ્વિગૃહી તરીકે ઓળખાય. દ્વિગૃહી એટલે નર અને માદા જુદા જુદા હોય છે, એટલે કે નર અને માદા જુદા છે. ઘણીવાર માદા એ નર કરતાં લાંબુ હોય છે. આ સમુદાયના સજીવોમાં માદાનું શરીર એ નર કરતાં
મોટું હોય છે એટલે લાંબા લાંબા હોય તે માદા હશે અને જે ટૂંકા હશે એ નર હશે. અંતઃફલન અને વિકાસ પ્રત્યક્ષ કે સીધો અથવા પરોક્ષ હોય છે. હવે અહીંયા જુઓ, અંતઃફલન શરીરની અંદર જ વિકાસ પામશે, પરંતુ વિકાસ પ્રત્યક્ષ કે સીધો એટલે કે બાળ સ્વરૂપ, સીધું બાળ સ્વરૂપનું નિર્માણ થશે અથવા પરોક્ષ એટલે ડીંભનું પણ નિર્માણ થશે. એટલે પરોક્ષ અને પ્રત્યક્ષ બંને પ્રકારનું પ્રજનન ધરાવે છે અને અંતઃફલન દર્શાવે છે. અને એના ઉદાહરણમાં શું આવશે તો કરમિયું, બ્રુકેરિયા અને એન્સાઇલોસ્ટોમા. બ્રુકેરિયા છે એ ફિલારિયલ કૃમિ તરીકે ઓળખાય છે, ફિલારિયાસિસ નામનો રોગ થાય બ્રુકેરિયા. કરમિયું એ એસ્કેરિસ નામ તરીકે ઓળખાય અને એન્સાઇલોસ્ટોમા એ હુકવોર્મ છે. બરાબર, આ જુદા જુદા સૂત્રકૃમિઓના ઉદાહરણો છે. થેન્ક યુ.